ફોન કરે છે બટ બિકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ પણ નેટવર્કની સમસ્યાના કારણે દે કેન નોટ હ્યોર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સીસ તેઓ વાક્યોના થોડા અંશ સાંભળી શકતા નથી એટલે કે કવિતા અને કેતકે હેલ્પ દેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી તેમને બધા જ વાક્યો યોગ્ય રીતે સાંભળવા માટે મદદ કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડાયલોગ આપેલ છે કવિતા અને કેતકીનું બંને એકબીજાને ફોન કરે છે જ્યારે ફોન કરે છે ત્યારે નેટવર્ક પ્રોબ્લેમના કારણે અમુક સેન્ટેન્સ બંને સાંભળી શકતા નથી તો એ સેન્ટેન્સ આપણે પ્રોપરલી લખવાના છે કવિતા સેઝ હેલો ઇઝ ઇટ કેતકી કવિતા કેતકીને ફોન કરે કે શું કેતકી છે યસ કેતકી હા હું કેતકી બોલું છું હાવ આર યુ તો કેમ છે ડીડ યુ તો તને મારો પત્ર મળ્યો તો કવિતા છે યસ વિદ્યાર્થી મિત્રો નેટવર્ક સમસ્યાના કારણે સેન્ટેન્સ એ સાંભળી શક્યા નથી અહીંયા એટલા માટે આપણને અહીંયા બ્લેન્ક આપેલ છે તો અહીંયા સેન્ટેન્સ શું હોય છે તો એને અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ડીડ યુ રિસિવય લેટર તો એ કવિતા કહે યસ તો અહીંયા એને કહ્યું હશે આઈ રિસીવડ ઇટ હા મને તે મળ્યો હતો યસ્ટર ડે કાલે આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ હું નવરાત્રિ વિશે વાંચીને ઘણી ખુશ છું આ કવિતા કહે છે હિયોર એટ વેસ્ટ બેંગાલ અહીંયા પશ્ચિમ બંગાળમાં વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ અમારે નવરાત્રિના જેવો જ એક તહેવાર પણ છે આ કવિતા ફોન ઉપર કેદકેને કહે છે તો હવે કેતકે બોલે છે હાઉ ઇન્ટરેસ્ટિંગ કેટલો રસપ્રદ પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે એ સેન્ટેન્સ બોલાતું નથી તો એ સેન્ટેન્સ કયું હશે એ આપણે મદદ કરવાની છે તો અહીંયા ક્વેશ્ચન માર્ગ છે એટલે આપણે કહી શકીએ અહીંને કહ્યું કે નવરાત્રિ જુઓ એટલે કેતકીને પ્રશ્ન થયો હોય કે કયો તહેવાર હશે એટલે આપણે એ સેન્ટેન્સ હશે કયો તહેવાર છે તો કવિતા પરિચિત લાગે છે હવે અહીંયા પડી નેટવર્કના કારણે સેન્ટેન્સ નથી ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે અહીંયા કેતકી કહેવા માગતી હશે ડૂ યુ ઓસો પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા તો તમે પણ નવરાત્રિની જેમ દુર્ગા પૂજામાં ગરબા રમો છો તો કવિતા શેષ કવિતા કહે છે તો કહે છે નો ડિયર નહીં દુર્ગા પૂજામાં ગરબા નથી રમતા દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રિ કવિતા કહે છે અમે ગરબા નથી રમતા એનું કારણ શું પણ કેમ એના જેવું છે કારણ કે એ નવરાત્રી જેવો તહેવાર છે બિકોઝ કારણ

વે નોટ એટ હોમ પણ તું ઘરે ન હતી વેઆર યુ બિઝી શું વ્યસ્ત હતી હું બિઝી હતી વિથ માય પેરેન્ટ્સ મારા માતા પિતા સાથે હવે આગળને વાક્ય વાંચ્ય લખવો પડે વી બોટ ન્યૂ ડ્રેસીસ આઈટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા અમે નવા ડ્રેસ શણગાર અને પૂજા માટે આઈટમ્સ વસ્તુ ખરીદવા ગયા હતા એટલે એનો મતલબ કે એની માતા માતા પિતા સાથે એ વસ્તુ ખરીદવા ગઈ હતી એટલે અહીંયા જે સેન્ટેન્સ બાકી રહી ગયું તે હશે આઈ હેડ ગોન ફોર શોપિંગ વી ઓલ્સો પરચેઝ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન અમે તે ઉપરાંત ઉજાણી માટે ફૂડ આઇટમ્સ પણ ખરીદી કેટકી છે સો યુ વેર ન્યૂ ક્લોથ ઇઝ ઓન દુર્ગા પૂજા તેથી તમે દુર્ગા પૂજા ઉપર નવા કપડાં પહેરો છો ઓન દુર્ગા પૂજા ફરી બીજો પ્રશ્ન તો એમાં એને એ સેન્ટેન્સ બોલીએ છીએ ડુ યુ એન્જોય ડેકોરેટિંગ એટલે કે તમે નવા કપડાં પણ પહેરો છો અને આ ડેકોરેટિંગ શણગારની મજા માણો છો જેમ નવરાત્રીમાં આપણે મજા માણીએ છીએ એવી તમે દુર્ગા પૂજામાં મજા માણો છો એવું કેદકીના પ્રશ્ન થયો તો કવિતા છે ખાલી જગ્યા એટલે એને ઉત્તર આપ્યું છે યસ વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ અને અમે આહારનો પણ આનંદ માણીએ છીએ યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ તું જાણે છે કે બંગાળ છે એ મીઠાઈ માટે પ્રખ્યાત છે વી ઈટ રસગુલ્લા સોન્ડેશ પીઠા કાલાકંડ એન્ડ મેની મોર સ્વીટ્સ અમે રસગુલ્લા સોન્ડેશ પીઠા કાલાકંદ અને બીજી ઘણી મીઠાઈઓ ખાઈએ છીએ કેસ બેંગાલીઝ હેઝ સ્વીટ કહે કેત હા બેંગાલીને મીઠા દાંત હોય છે ખાલી જગ્યા ફેસ સ્ટોન્સ હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો ફેસ ટોન્સ એટલે શું તો ફેસ સ્ટોન્સ એટલે તોરણ આપણે જેમ તોરણ બાંધીએ છીએ એવા તોરણ તો અહીંયા એને પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ ઓલસો હેવ ફેસ ટોન તમારે પણ તોરણ હોય છે તો કવિતા કહે છે યસ વી હેવ હા સ્ટોન પણ તોરણ હોય છે અવર પૂજા પંડાલ્સ ડેકોરેટિવ એન્ડ હજ અમારા જે પૂજાના પંડાલ છે એ શણગારેલા અને વિશાળ હોય છે દે આર મેડ ઓફ બેમ્બુ એન્ડ ક્લોથ તેઓ કાપડ અને વાંસના બનેલા હોય છે ટેમ્પરરી ટેમ્પલ્સ તેઓ કામચોલા મંદિર છે વી હોજ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ અને જે પંડાલ છે તેમાં અમે માતા દુર્ગાની વિશાળ મૂર્તિ મૂકીએ છીએ પીપલ સ્ટેન ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઈડલ લોકો લાંબી કતારમાં માતા દુર્ગાની મૂર્તિ જોવા ઊભા રહે છે કેતકી છે તો કેતકી કહે છે વેલ This sounds like ગણેશ મહોત્સવ સારું આ પણ ગણેશ મહોત્સવ જેવો પરિચય લાગે છે પરિચિત લાગે છે કવિતા સેઝ યુ આર ક્વિટ રાઈટ તું એકદમ સાચી છે ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ વિવિધતા મે એકતા કવિતા કહે છે તો એકદમ સાચી છે ભારત એ ઇન મેની વેઝ એટલે કે વિવિધતામાં એકતાવાળો દેશ છે તો કેતકી છે હાઉ લવલી કેટલો સુંદર છે એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ વિદ્યાર્થી મિત્રો ઇમર્સ એટલે વિસર્જન કરવું ડૂબાડવું એટલે પ્રશ્ન પૂછે છે જેમ ગણેશની મૂર્તિને ડૂબાડવામાં આવે છે તેમ દુર્ગાની મૂર્તિને ડૂબાડવામાં આવે છે વિસર્જન કરવામાં આવે છે તો અહીંયા આપણે કવિતા સેન્ટેન્સ છે એ હશે યસ વી ઓલસો ઇમર્સ ધ દુર્ગા આઈડલ હા અમે પણ દુર્ગા મૂર્તિને વિસર્જન કરીએ છીએ ડ્યુરિંગ ઇમર્ઝન પ્રોસેસન વી ચાન્ટ

થઈ હશે વોટ ડઝ ધેટ મીન તેનો શું અર્થ થાય આપણને જેમ પ્રશ્નો થયો એમ કેતકીને પ્રશ્ન થયો છે તો કવિતા કહે છે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર એનો મતલબ એવો થાય કે બીજા વર્ષે પણ તે આવે કેતકી છે લાફ્સ કેતકી હસે છે કવિતા ધીસ ઓલસો સાઉન્ડ ફેમિલર તે પણ અમારા તહેવારની જેમ પરિચિત છે એટલે આપણે જેમ ગણેશ વિસર્જન કરવા જઈએ ત્યારે બોલે છે એ જ પ્રમાણે આ માતા વિસર્જન કરવામાં આવે છે મૂર્તિનું ત્યારે બોલવામાં આવે છે એટલે કવિતા હસે છે સોરી હસે છે કવિતા સેઝ યસ ડિયર હા ડિયર ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત તે સમર્થિત છે કે ભારતીય સાહિત્ય એ અનુચાર પ્રદ પ્રદેશથી માંડીને ગુજરાત સુધી એક છે કેતકી છે તો કેતકી કહે છે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ અહીંયા બીજાના આધારે આપણે ઉત્તર લખે છે કે વાય નોટ કેમ નહીં આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ હું તને બેંગાલી મીઠાઈ સાથેના ફોટોગ્રાફ મોકલીશ એટલે એના પહેલા આપણે અંદાજો લગાવ્યો કે એને પ્રશ્ન પૂછ્યો હશે કે મને એના આ તહેવારના સુંદર તહેવારના ફોટોગ્રાફ્સ મોકલીશ તો કેતકી છે ઇઝ વેરી સ્વીટ ઓફ યુ તે તારા માટે પણ ઘણું મીઠું છે તો કવિતા છે યુ આર વેલકમ તારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે કેતકી અને કવિતાની ટેલિફોનિક કન્વર્જેશનને પૂર્ણ કરવાની હતી આશા રાખું કે તમને સારો ખ્યાલ આવ્યો હશે ધન્યવાદ